मारु नाम डॉक्टर कांतिभाई प्रजापति, आर्ट्स कॉलेज प्रांतिज। ZSTV ना माध्यम थी आज मारो विषय है स्वने ओळखो एटले के पोतानी जातने ओळखो। मित्रों, ईश्वर नु सर्वश्रेष्ठ सर्जन एटले मनुष्य। ईश्वरे मनुष्य ने अखूट कुदरती संपत्ति आपी, छता पण ते निराश छे, उदास छे। कारण एनु कारण शुं के पोतानामां रहेली शक्तिओने ओळखी शक्यो नथी। मित्रो, सवारे ज्यारे उठे छे त्यारे पोतानो चेहरो अरीसामां जुए छे, टाप टीप करे छे, परंतु क्यारे एने मनुष्य पोताना अंतःकरणमां डोक्यु कर्युं नथी के पोतानामां कई शक्तिओ पड़ेली छे। पोतानो मनुष्य अवतार शा माटे छे? एनी स्थिति ए कस्तूरी मृग जेवी छे। मृगमां, मृगना नाभिमां ज कस्तूरी होवा छतां पण एने शोधवा माटे ए आखा वनमां शोधे छे। ए ज रीते बधी शक्तिओ मनुष्यमांने अंदर पड़ेली छे, एना શરીરમાં જ પડેલી છે, છતાં પણ એને શોધવા માટે બીજે એ પ્રયત્ન કરે છે। મિત્રો, આપણને જ્યારે ઈશ્વરે પૃથ્વી પર અવતાર આપ્યો છે ત્યારે આપણે જગતના સર્વોત્તમ એક્ટર થઈ અને એ રોલ આપણે નિભાવવાનો છે। એક મુનિએ કહ્યું છે કે દુનિયામાં કશું જ અસંભવ નથી, પોતાની પાસે રહેલી શક્તિઓ વડે તે સંભવ કરી શકાય છે। નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન વર્લ્ડ, એટલા માટે એ ઉપાધ્યાય અમરમુનિએ કહ્યું છે પોતાની પંક્તિઓમાં કે કુછ ભી નહીં અસંભવ જગ મે, સબ કુછ સંભવ હો સકતા હૈ, કાર્ય હેતુ અગર કમર બાંધ લો સબ કુછ હો સકતા હૈ, જીવન હૈ નદિયા કી ધારા જબ ચાહે મુડ સકતી હૈ, નરક લોક સે સ્વર્ગ લોક સે જબ ચાહે જુડ સકતી હૈ। આ પ્રમાણે એમના સુંદર મજાના શબ્દો એ મનુષ્યને પ્રેરણા આપનારા છે કે મનુષ્યનું જીવન એ નદી જેવું છે, એ પોતાના પ્રયત્નો વડે ગમે તેવા દુર્ગમ માર્ગોને પણ પસાર કરી શકે છે। આના માટે હું કેટલાક ઉદાહરણો આપું છું કે પોતાની પાસે શક્તિ છે એનો શક્તિનો ઉપયોગ એ મનુષ્ય કઈ રીતે કરે છે। મિત્રો, રામાયણમાં એક પ્રસંગ આવે છે, સીતા માતાને એ લંકાપતિ રાવણ એ પોતાની લંકામાં ઉપાડી ગયો છે અને એને અશોક વાટિકામાં રાખવામાં આવી છે। આ અશોક વાટિકામાં આ સીતાને સંદેશો પહોંચાડવાનો છે। એક તરફ હવે આ સંદેશો કોણ પહોંચાડે, એક તરફ બધા જ ભેગા થયા છે, રામ લક્ષ્મણ જાંબુવર અંગદ બધા જ એકત્ર થયા છે અને વિચાર કરે છે કે આ સીતાને સંદેશો કઈ રીતે પહોંચાડવો। વચ્ચે ઉત્તરમાં આખો વિરાટ દરિયો છે, આ દરિયો પસાર કરીને જવાનું છે, તો વાનર જાંબુવાન કહે છે હનુમાનને કે હનુમાન આ કામ તમે કરી શકો એવા છો, તો હનુમાન કહે છે કે હું કેવી રીતે આ કામ કરી શકું, મને તો ખબર નથી। એટલે કહે છે એ હનુમાનમાં પડેલી શક્તિઓને યાદ અપાવે છે જાંબુવાન, એ કહે છે કે તમે જ્યારે નાના હતા ત્યારે સૂર્યને ફળ સમજી અને એ લેવા માટે દોડ્યા, એ મોટો કૂદકો માર્યો હતો, મોટી છલાંગ મારી હતી, એટલા કારણે આ શક્તિ તમારામાં પડેલી છે। હનુમાનને પોતાની શક્તિનો ખ્યાલ નહોતો, પરંતુ જાંબુવાનના કહેવાથી એ તૈયાર થાય છે અને ફરીવાર એ પોતે છલાંગ મારે છે અને આખો દરિયો ઓળંગી અને એ સીતા માતાની પાસે અશોક વાટિકામાં સંદેશો પહોંચાડવા જાય છે। આમ મિત્રો, હનુમાનમાં શક્તિ તો પડેલી જ હતી, પણ એને જાગૃત કરવાનું કામ વાનરરાજ જાંબુવાન કરે છે। એમ આપણામાં પણ શક્તિઓ પડે છે, પણ આપણને આ જાગૃત કરવાનું કામ એ કોઈ વ્યક્તિ દ્વારા, કોઈ પુસ્તક દ્વારા, કોઈ ગુરુ દ્વારા કે કોઈ એવો પ્રસંગ જીવનમાં બને તો એના દ્વારા એ આપણે કરી શકીએ છે। મિત્રો, બીજો એક પ્રસંગ એવો છે કે એક સિંહનું બચ્ચું એ જંગલમાં ભૂલું પડે છે અને એ ગોવાળિયા જ્યાં ઘેટા ચારતા હોય છે ત્યાં જઈ ચડે છે અને ઘેટાના ટોળામાં એકત્ર થાય છે। એ થોડો સમય એ ઘેટા જોડે રહે છે, એટલે એ તો ઘેટા જેવો અવાજ કરે, ઘેટા જેવું બોલે અને એ પ્રમાણે એ ઘેટાઓ જોડે રહે અને ઘેટાઓ જેવું વર્તન કરે। આ જંગલમાં એકવાર એક સિંહ આવે છે અને સિંહ જોવે છે કે આ ઘેટાના ટોળામાં તો એક આપણું સિંહ બાળ પણ છે,
અને એ આ ઘેટાના જેવું જ વર્તન કરે છે, ઘેટાનો જેવો અવાજ કરે છે. પછી આ સિંહ એ સિંહબાળને પકડી અને નદી કિનારે લઈ જાય છે અને નદીના પાણીમાં પોતાનું પ્રતિબિંબ બતાવે છે. એટલે પેલું સિંહબાળ નદીના પાણીમાં એનું પ્રતિબિંબ જોવે છે અને કહે છે કે આ તો સિંહ જેવો જ છે. અને સિંહ એવી ત્રાજ નાખે છે તો એનું બચ્ચું પણ એવી ત્રાજ નાખે છે. એટલે એનામાં જે શક્તિ હતી, પણ એ ઘેટા જોડે રહેતું હતું તો એ ઘેટા જેવું થયું, પણ એની શક્તિનો પરિચય પેલા સિંહે કરાવ્યો. આ સિંહબાળમાં શક્તિઓ તો પડેલી જ હતી, પણ એને બહાર લાવવાનું કામ એ પેલા સિંહે કર્યું. મિત્રો, એકવાર એક ગામમાં એક મંદિર બનતું હોય તો એક શિલ્પી એ મૂર્તિને ઘડતો હોય છે, મૂર્તિને આકાર રાખતો હોય છે. એ હાથમાં હથેળો ટાકડું લઈ અને એને આકાર આપતો હોય છે ભગવાનની મૂર્તિને. તો પેલો માણસ પેલા શિલ્પીને કહે છે કે તું સરસ મજાની મૂર્તિ બનાવે છે. એટલે પેલો શિલ્પી પેલા માણસને જવાબ આપે છે કે હું આ મૂર્તિ ઘડતો નથી, પરંતુ એનો ઉઘાડ કરું છું. મૂર્તિ તો આ પથ્થરમાં સમાયેલી છે, પરંતુ એમાં નકામો પદાર્થ એ હું દૂર કરું છું. એ પથ્થરમાં જે નકામો પદાર્થ એ હું દૂર કરું છું અને મૂર્તિ તો એનામાં રહેલી જ છે. એમ દરેક મનુષ્યમાં આ શક્તિ રહેલી છે, પરંતુ આ શક્તિને ઉજાગર કરવાનું કામ એ આપણને બીજું કોઈ માણસ મળે ત્યારે આપણી શક્તિઓને ઓળખે છે, ત્યારે આપણી શક્તિઓ એ બહાર આવે છે. મિત્રો, તમે ચાંદની ચોક ટુ ચાઇના પિક્ચર જોયું હોય તો એમાં અક્ષય કુમાર એ સિદ્ધુનો રોલ ભજવે છે અને એની સામે એનો હરીફને એ છેલ્લે હરાવવાનો હોય છે. તો એના ગુરુ પેલા અક્ષય કુમાર સિદ્ધુને કહે છે, સરસ મજાના વાક્યો છે કે સિદ્ધુ તું અપને અંદર જાગ, સિદ્ધુ તું અપને અંદર જાગ, જો તેરે અંદર એસી કોઈ મુંહ હૈ કે જો તું ને ચાંદની ચોક કી ગલીઓ મેં સીખી હૈ, અપને અંદર જાગ સિદ્ધુ, અપને અંદર જાગ. અને પછી જે અક્ષય કુમાર પોતાની અંદર રહેલી શક્તિઓને ઓળખે છે અને સામેવાળા માણસને એ દૂર કરે છે. મિત્રો, આપણે મહાભારતનો જ પ્રસંગ જોઈએ. મહાભારતમાં આપણને ખ્યાલ છે કે કુરુક્ષેત્રના રણ મેદાનમાં કૌરવો અને એક તરફ કૌરવોની અને બીજી તરફ પાંડવોની સેના એકત્રિત થઈ છે. કૌરવ અને પાંડવો સામ સામે યુદ્ધ કરવા માટે સજ્જ છે. અર્જુનના સારથી તરીકે કૃષ્ણ છે, શ્રી કૃષ્ણ. અર્જુન શ્રી કૃષ્ણને કહે છે કે મારો રથ એ રણ મેદાનની વચ્ચે કૌરવો અને પાંડવો જ્યાં ઊભા છે ત્યાં વચ્ચે મારો રથ લઈ લો. કૃષ્ણ અર્જુનનો રથ એ ત્યાં લઈ લે છે અને ત્યાર પછી અર્જુન સામે પક્ષે જોવે છે તો પોતાના જ કૌરવ જ મામકા છે એ કૌરવોને જોઈ અને હતાશ થઈ જાય છે. એ કૃષ્ણને કહે છે કે મારે મામકા સાથે કે મારે પાંડવો સાથે જ યુદ્ધ કરવાના છે, આ તો મારા પોતાના જ છે, આમની સાથે યુદ્ધ કરીને મારે શું મેળવવાનું છે. એમ કરીને હતાશ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે. મિત્રો, અર્જુનની સ્થિતિ, કોઈ માણસ લગ્ન કરવા માટે લગ્ન મંડપમાં જાય અને પછી કહે કે હવે તો મારે લગ્ન કરવું જ નથી, લગ્ન કરવાથી તો આ પરિણામ આવે, એવી સ્થિતિ આ અર્જુનની છે. અર્જુન યુદ્ધ કરવા ના પાડે છે. આ હતાશ થયેલા, નિરાશ થયેલા, ઉદાસ થયેલા અર્જુનને એ શ્રીકૃષ્ણ સમજાવવા માટેનો પ્રયત્ન કરે છે અને શ્રીકૃષ્ણ અર્જુનને અનેક રીતે સમજાવવા માટેનો પ્રયત્ન કરે છે. સર્વપ્રથમ તો અર્જુન એમનું શિષ્યત્વ ભાવ સ્વીકારે છે ત્યારે એ એમને ઉપદેશ આપવાનું કામ કરે છે અને એને અનેક એવા ઉદાહરણો આપે છે. એ કહે છે કે આ કૌરવો તો એ મૃત્યુ પામેલા છે, તારે તો માત્ર નિમિત્ત જ બનવાનું છે. એને જ્ઞાન યોગ દ્વારા, કર્મ યોગ દ્વારા, ભક્તિ યોગ દ્વારા એ સમજાવવાનો પ્રયત્ન કરે છે. આમ 18 અધ્યાય સુધી એ શ્રીકૃષ્ણ અર્જુનને સમજાવે છે અને આ રીતે સમજાવવામાં આવેલી કે તારામાં શક્તિઓ તો પડેલી છે, શક્તિઓનો તો ઉપયોગ કર. અને એ રીતે એને જ્યારે સમજાવે છે ત્યારે છેલ્લે એનો મોહ નાશ પામે છે. એટલે અર્જુન કૃષ્ણને કહે છે, નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધ્વા ત્વત્પાશાદમય અચ્યુતઃ
સ્થિતો અસ્મિ ગત સંદેશ કરીશ્ય વચનમ તવ, કે મારો મોહ નાશ પામ્યો છે, સ્મૃતિ લબ્ધવા સ્મૃતિ પ્રાપ્ત થઈ છે, નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધવા ત્વત પાસાદમય અચ્યુત, હે કૃષ્ણ તારી કૃપાથી મારો મોહ નાશ પામ્યો છે, સ્મૃતિ પ્રાપ્ત થઈ છે, માટે હવે હું તારા વચનનું પાલન કરીશ. એટલે શ્રી કૃષ્ણ અર્જુનમાં પડેલી હતાશાને દૂર કરવાનું કામ કરે છે. આ પણ એક સ્વને ઓળખવાનો કે અર્જુનમાં પડેલી શક્તિઓને ઉજાગર કરવાનું કામ એ કૃષ્ણ કરે છે. મિત્રો, આપણે ગુજરાતી ગાયિકા જોઈએ, દિવાળીબેન ભીલ. તો દિવાળીબેન ભીલ એ પોતે એ જંગલમાં એ ઘેટા બકરા ચારે અને સુંદર મજાના એકલા એકલા ગાય, સુંદર મજાની સુરાવલીઓથી ગાય. પણ જે જંગલમાં આ ઘેટા બકરા ચારતા હોય છે એ જંગલમાં ફિલ્મનું, ગુજરાતી ફિલ્મનું શૂટિંગ કરવાવાળા કેટલાક ગાય છે, અને આ દિવાળીબેન ભીલનો અવાજ સાંભળે છે અને એ અવાજની તરફ જાય છે. અને પછી દિવાળીબેન ભીલને કહે છે કે તમારામાં સરસ મજાનો અવાજ પડેલો છે અને આવો અવાજ અહીંયા જે, ચાલો આપણે આ અવાજને આપણે છેક આગળ સુધી લઈ જઈશું. અને આપણે જાણીએ છીએ કે પછી ગુજરાતની એ સર્વશ્રેષ્ઠ એક ગાયિકા બને છે અને એને મારે ટોડલે બેઠો મોર એ ફિલ્મનું ગીત પણ સુંદર મજાનું ગાયું છે. આમ મનુષ્યના અંદર જે શક્તિઓ પડેલી છે એ શક્તિઓને ઉજાગર એ કોઈ પુસ્તક દ્વારા થઈ શકે, કોઈ મિત્ર દ્વારા થઈ શકે, કોઈ ગુરુ દ્વારા થઈ શકે, અથવા તો આપણા જીવનમાં કોઈ એક પ્રસંગ બન્યો હોય તો એ પ્રસંગ દ્વારા આપણે આ શક્તિઓને ઉજાગર કરી શકીએ છીએ. મિત્રો, અત્યારે બસ આટલું જ. નવા એપિસોડમાં આપણે ફરી મળીશું. હવે મને રજા આપો. નમસ્તે.